नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 गणित चैप्टर 7 त्रिकोणनी एकरूपता। अगाउना चैप्टरमां आपणे त्रिकोणना ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો, અહીં હવે આપણે ત્રિકોણની એકરૂપતા વિશે અભ્યાસ કરીશું। ત્રિકોણની એકરૂપતા એ ભૌમિતિક ખ્યાલ શીખવા માટે આપણે અહીં એકરૂપતાનો અભ્યાસ કરીશું। એકરૂપતા એ ભૂમિતિનો એક અગત્યનો ખ્યાલ છે। ત્રિકોણની એકરૂપતા વિશે ઘણું અહીં શીખીશું કેટલાક ઉદાહરણો દ્વારા। એકરૂપતા શું છે? એકરૂપતા એ માત્ર સમતલીય નહીં પરંતુ ત્રિપરિમાણીય, માત્ર 2D નહીં પરંતુ 3D આકારોને પણ લાગુ પડે છે। કેટલીક અહીં જુઓ, તમે આકૃતિ તમે જોઈ રહ્યા આકૃતિ કે ચિત્ર જોઈ રહ્યા છો। અહીં એક ટિકિટ દેખાય છે પોસ્ટકાર્ડ પર લગાવવાની, બંને ટિકિટ બે ટિકિટ છે 7.1 આકૃતિમાં, બંને એક સમાન જ છે, બંને અલગ અલગ છે પરંતુ એ એક જ સરખી દેખાય છે। અહીં એક ટિકિટને આપણે સાઈડ પર ખસેડી દઈએ તો આમાં આ બેમાંથી કઈ ટિકિટ છે? અહીં આપણે ધારો કે એ નામ આપી દઈએ અને બી નામ આપી દઈએ તો એ અને બી બંને સરખા જ છે। ટિકિટ એ અને ટિકિટ બી બંને સમાન જ છે, એક સરખી દેખાય છે, એક જ રૂપ છે બંને, બે વસ્તુ અલગ અલગ છે પરંતુ એક જ વસ્તુને જોઈએ અલગ અલગ રીતે તો આપણે ઓળખી નહીં શકીએ કે ટિકિટ એ કઈ છે અને ટિકિટ બી કઈ છે, કારણ કે એક સરખું રૂપ છે, એક સરખું એક સમાનતા ધરાવે છે, એક સરખી દેખાય છે, એટલે કે એક રૂપ છે એમ કહેવાય ભૌમિતિક ભાષામાં। એક સરખું માપ, એક સરખો દેખાવ, એટલે કે આ બંને ટિકિટો એક રૂપ છે એમ આપણે કહી શકીએ। એવી કેટલીક જીવન વ્યવહારમાં ઘણી એવી વસ્તુઓ છે જેનો આપણે જીવન વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, જેને આપણે ભૌમિતિક ભાષામાં એકરૂપ વસ્તુઓ કહી શકીએ, અને એ એકરૂપતા એ બંને સરખી હોય એટલે કે એકરૂપતા ધરાવે છે એમ કહેવાય। બ્લેડ અહીં જુઓ, બંને બ્લેડ અલગ અલગ છે, એક સરખી છે, એક બ્લેડ ઉપર આપણે બીજી બ્લેડ મૂકી દઈએ તો આપણને ખ્યાલ એ નહીં આવે કે બે બ્લેડ અલગ અલગ છે, કારણ કે બંધ બેસતા એના આકારો, એની અંદરની જે ડિઝાઇનો છે, એક સરખા બીબામાં ઢાળેલી હોય એવી બ્લેડ, એક જ લેટર પેડના પેજ જુઓ બીજી આકૃતિમાં, એક સરખા પેજ હોય, કોઈ પણ આપણને કોઈ સર્ટી આપે, મેડિકલ સર્ટી આપે, સ્કૂલમાંથી સર્ટી આપે તો લેટર પેડમાંથી લખી લેટર પેડ ઉપર લખીને આપે છે, એક સરખા પેજ હોય છે, એક જ લેટર પરના બે પેજ, લેટર પેડ ઉપરના બે પેજ, આ બંને પેજ એક રૂપ છે એમ કહેવાય, એક સમાન છે, એક સરખા દેખાય છે। એટલે એક જ પેકેટમાંની બિસ્કિટ, કોઈ પાર્લેજીનું કે મોને કોઈ પણ બિસ્કિટનું તમે પેકેટ ખોલો તો બધી બિસ્કિટ એક સમાન હોય, કોઈમાં 10 હોય, 5 હોય, 15 બિસ્કિટ હોય, દરેક બિસ્કિટનું ધ્યાનથી ઓબ્ઝર્વેશન તમે કરશો, બધી એક સરખી જ હોય છે, અલગ અલગ બિસ્કિટ જોઈએ તો આ બિસ્કિટ કઈ છે, આ બિસ્કિટ કઈ છે, એવું આપણને અલગ તારવવું મુશ્કેલ થઈ પડે, કારણ કે એક સરખી જ દેખાતી હોય, માટે એકરૂપ છે, માટે આ બે બિસ્કિટો એકરૂપતા ધરાવે છે એમ કહેવાય। આ બધા જીવન વ્યવહારના ઉદાહરણો છે। એક જ બીબામાં ઢાળેલા બે રમકડા, ટોઈસ, એક જ બીબામાં ઢાળેલા બનાવે એવા આવા એક સરખા અનેક રમકડા હોય, એક સરખા રમકડા છે એટલે કે બંને એકરૂપ છે, એક સરખા દેખાય છે એટલે કે બંને એકરૂપતા ધરાવે છે। તો આ સામાન્ય ઉદાહરણો દ્વારા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે એકરૂપતા શું છે। આ તો હતા એકરૂપતાના જીવન વ્યવહારના ઉપયોગો। હવે અગાઉ જેમ તમને કહ્યું કે એકરૂપતા માત્ર સમતલીય આકારો માટે નહીં પરંતુ ત્રિપરિમાણીય આકારોને પણ લાગુ પડે છે। સમતલીય આકારો એટલે એક જ સમતલ પર દોરેલી આકૃતિઓ આકારો, અને ત્રિપરિમાણીય આકારો એટલે કે ત્રણ પરિમાણ ધરાવે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જેમ કે સમઘન, લંબઘન વગેરે। કેટલાક વક્ર આકારો જેમ કે દડો, વોલીબોલ, ખાવાની વસ્તુ હોય તો લાડુ, સફરજન વગેરે, ત્રિપરિમાણીય આકારો, એકરૂપતા એમાં પણ હોય છે। અહીં આપણે સમતલીય એકરૂપતાનો અભ્યાસ કરીશું। સમતલીય આકૃતિઓ જુઓ, અહીં બે આકૃતિ છે F1 અને F2। હવે આ F1 આકૃતિ જે છે, આ F1 માનો કાગળ ઉપર એક દોરેલ છે અને એના એને કટ કરો અને F2ને પણ આ રીતે કટ કરો, હવે F1 ઉપર F2 મૂકી દઈએ તો બંને એક સરખું જ છે, કોઈ પણ જાતના માપમાં ફેરફાર નથી, એટલે કે F1 અને F2 બંને એક સમાન છે, છે અલગ અલગ પરંતુ એના માપ એક સમાન છે અને એક સરખી જ દેખાય છે, એક જ રૂપ છે, માટે બંને એક રૂપ આકૃતિઓ છે, સમતલ પર છે એટલે સમતલીય આકૃતિઓ છે, માટે F1 બરાબર F2 લખાય અને F1 એક રૂપ F2 લખાય। એકરૂપતાના સંકેતને પણ આપણે જોઈએ, જુઓ F1 અને F2 સમાન છે એટલે F1 એક રૂપ F2, જુઓ અહીં તમે એકરૂપતાનો સંકેત છે, બરાબરની નિશાનીની ઉપર સહેજ એક વાંકો વાંકી લીટી જેવું દેખાય છે, આ એકરૂપતાનો સંકેત તમારે યાદ રાખવાનો રહેશે કે એકરૂપતા દર્શાવી હોય સંકેતમાં તો આ નિશાની તમારે
બરાબરની નિશાનીની ઉપર સહેજમાંથી લીટી એ એકરૂપતાનો સંકેત છે. હવે આપણે અભ્યાસ કરીશું ત્રિકોણની એકરૂપતા. તો માટે આપણે પહેલા ખૂણાને રેખાખંડમાં આપણે સમતલીય આકાર ઉપર એકરૂપતાનો અભ્યાસ કરવાનો છે. જો અહીં આપણે પહેલા જોઈશું રેખાખંડ અને ખૂણાઓથી ત્રિકોણ બને છે, તો આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું. માટે આપણે પહેલા રેખાખંડ ઉપર જઈએ, ત્યારબાદ ખૂણા ઉપર જઈશું. રેખાખંડ અને ખૂણા રેખાખંડો જોડાઈને ખૂણા બને અને ત્રિકોણની રચના થાય. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, કોઈ પણ બહુકોણની રચના થાય. રેખાખંડોની એકરૂપતા પરથી જઈએ આપણે. એકરૂપતાનો સામાન્ય ખ્યાલ તમને હવે આવી ગયો હશે. રેખાખંડોમાં જોઈએ તો રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી, જો બંનેને માપી જો, બંનેના માપ સમાન છે, બંને રેખાખંડ અલગ અલગ છે, માપ એક સમાન છે. માટે એ બી બરાબર સી ડી લખી શકાય અને એ બી એકરૂપ સી ડી લખી શકાય. વંચાય અને સંકેતમાં એ બી એકરૂપ સી ડી, એટલે કે જો અહીં એકરૂપની નિશાની છે, વંચાય એ બી એકરૂપ રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ સી ડી, અને જેનો સંકેત આ છે. બરાબરની ઉપર સહેજ વાંકી લીટી. આકૃતિ બે માં જુઓ, પી ક્યુ અને આર એસ બંને રેખાખંડો જ છે. પી ક્યુ અને આર એસ નું માપ અલગ અલગ છે, માટે એ બંને એકરૂપ નથી, સમાન નથી. એટલે કે આપણે કહી શકીએ જો બે રેખાખંડને સમાન એટલે કે સરખી લંબાઈ હોય તો તેઓ એકરૂપ હોય કે એકરૂપ છે. જો બે રેખાખંડોની લંબાઈ સમાન હોય તો તે એકરૂપ છે. વળી જો બે રેખાખંડો એકરૂપ હોય તો તેમની લંબાઈ સમાન જ હોય. આ એક તારણ અહીં આપણને મળે છે. એટલે કે આપણે કહી શકીએ એ બી બરાબર સી ડી, રેખાખંડ એ બી બરાબર રેખાખંડ સી ડી હોય તો એનો ભાવાર્થ એમ થાય કે રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ સી ડી છે. હવે આપણે જોઈએ બે રેખાખંડો એકબીજાને કોઈ ખૂણામાં છેદે કે મળે તો ખૂણાની રચના થાય છે. ખૂણાઓની એકરૂપતા જોઈએ. જુઓ અહીં ખૂણો સી બી એ 40 અંશ, ખૂણો આર ક્યુ પી 40, એન એમ એન 30 અંશ અને ઝેડ વાય એક્સ 40 અંશ. ચાર ખૂણાઓ આપ્યા છે, જેમાં એક બે અને આ પહેલું બીજું અને ચોથું એ એકરૂપ ખૂણાઓ છે. ત્રણે ત્રણ ખૂણાઓ અલગ અલગ છે, પરંતુ ત્રણે ત્રણ ખૂણાઓ એકરૂપ છે, કારણ કે ત્રણે ત્રણ ખૂણાઓ સમાન માપના છે. દરેકના માપ અલગ અલગ છે, માત્ર એન એમ એલ 30 અંશનો છે, એટલે એ અલગ ખૂણો છે, એ એકરૂપ ન કહેવાય. ખૂણા તો ત્રણે ચારે ચાર અલગ અલગ જ છે, પરંતુ એક બે અને ચોથો ખૂણો જે છે એ એકરૂપ ખૂણા છે, કારણ કે તે સમાન ખૂણા છે. આ માહિતી ઉપરથી આપણે કહી શકીએ કે ખૂણો, જો અહીં ખૂણો એ બી સી એકરૂપ ખૂણો, પી ક્યુ આર એકરૂપ ખૂણો, એક્સ વાય ઝેડ અથવા તો ઝેડ વાય એક્સ, ગમે તે રીતે તમે ખૂણા દર્શાવી શકો. આ ત્રણે ત્રણ ખૂણાઓ એકરૂપ દર્શાવ્યા છે, અહીં એકરૂપતાની નિશાની છે, કારણ કે ત્રણે ત્રણ ખૂણાના માપ સમાન છે. જો એટલે અહીં આપણે કહી શકીએ કે ખૂણો એબીસી બરાબર ખૂણો પી ક્યુ આર એમ હોય, એનો અર્થ કે ભાવાર્થ એમ થાય કે ખૂણો એબીસી એકરૂપ ખૂણો પી ક્યુ આર રેખાખંડની જેમ જ. ચલો હવે રેખાખંડો જ્યાં મળે ત્યાં ખૂણાની રચના થાય અને ત્રણ રેખાખંડો થી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય. તો રેખાખંડ અને ખૂણા પછી આપણે આવીશું ત્રિકોણની એકરૂપતા ઉપર. અગાઉ જોયું તેમ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર આપ્યા છે. હવે અહીં ત્રિકોણ છે માટે સંગત બિંદુઓને પણ ધ્યાનમાં રાખવાના. સંગત બિંદુઓમાં એ ને સંગત પી કહેવાય, બી ને સંગત ક્યુ અને સી ને સંગત આર. આ સંગતતા હોય તો એકરૂપતા છે કે નહીં તે જોવા માટે અહીં એ બી નું અને પી ક્યુ નું માપ સમાન હોય, બી સી નું અને ક્યુ આર નું માપ સમાન હોય, એ સી નું અને પી આર નું માપ સમાન હોય તો બે ત્રિકોણો વચ્ચે એકરૂપતા છે એમ કહેવાય. ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર એને દર્શાવાય સંકેતમાં. ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. હવે ત્રિકોણોની એકરૂપતા માટે સંગતતા હોવી જરૂરી છે અને સંગતતાનો સંકેત અહીં છે. જુઓ સામાન્ય રીતે જેને આપણે અત્યાર સુધી રેખા તરીકે ઉપરની તરફ દર્શાવવામાં આવે તો આ રેખાનો સંકેત છે, પરંતુ અહીં આ રીતે જો બે બિંદુઓ વચ્ચે કે ત્રિકોણો વચ્ચે દર્શાવવામાં આવે તો એને સંગતતાનો સંકેત કહેવાશે. રેખા જેવો જ છે, પરંતુ એનું સ્થાન અલગ છે. રેખામાં આપણે ઉપરની તરફ રેખા રેખા તરીકે સંકેત દર્શાવીએ, અહીં મધ્યમાં આ રીતની નિશાનીઓ એને સંગત કહેવાય. રેખા એટલે કે બિંદુઓને સંગત અને રેખાખંડો એકબીજાને સંગત હોવા જોઈએ, ખૂણાઓ એકબીજાને સંગત હોવા જોઈએ, શિરોબિંદુ એકબીજાને સંગત હોય, એ સંગતતા પ્રમાણે એકરૂપતા દર્શાવાય.
જુઓ અહીં ઉદાહરણ એકમાં સંગતતા આપી છે એ પ્રમાણે આપણે એકરૂપતા દર્શાવવાની છે. ત્રિકોણોના ત્રિકોણો સમાન હોય પરંતુ અલગ અલગ રીતે એને બેઝ તરીકે દર્શાવ્યો. એટલે ત્રિકોણનો પાયો અહીં BC છે તો અહીં PQ હોય, એટલે અલગ એક ત્રિકોણ અહીં આમ આ રીતે ગોઠવવામાં આવ્યો છે. બીજા ત્રિકોણને આડો ઉડો ઊભો કરી શકીએ એટલે કે ત્રિકોણ અલગ દેખાય પણ એવું નથી હોતું. ત્રિકોણની ખૂણા અને બાજુના ખૂણા અને એની બાજુના માપને આધારે એની એકરૂપતા અને એની સંગતતાને આધારે એકરૂપતા દર્શાવાય. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની સંગતતા ABC PQR માટે એકરૂપ છે. સંગતતા કઈ દર્શાવી છે? ABC અને RQP. જો અહીં સંગતતાની અંદર જ તમને એકરૂપતા દર્શાવાઈ જાય. A ને સંગત R હોવો જોઈએ, B ને સંગત Q અને C ને સંગત P. સંગતતા આપી દીધી છે. તો જુઓ અહીં એક રેખાખંડ PQ, બે ખૂણો Q, ત્રણ રેખાખંડ RP, એ સંગત ત્રિકોણ ABC ના ભાગ લખો. સંગતતા પ્રમાણે આપણે એને સંગત ભાગ લખવાના, એટલે PQ ને સંગત કયો ભાગ થશે? જુઓ અહીં આના ઉપરથી અહીં કી દર્શાવ્યું છે ખૂણો A. જુઓ અહીં આકૃતિ સમજવાની છે. ખૂણા A ને સંગત R છે. તમે આકૃતિ ન દોરી હોય તો પણ તમને માત્ર આ સંકેત ઉપરથી ખબર પડે સૌથી પહેલું શિરોબિંદુ A છે, અહીં પહેલું શિરોબિંદુ R છે. જુઓ આકૃતિમાં A ને સંગત R. બીજું શિરોબિંદુ B છે, આકૃતિ દોર્યા વિના તમને ખબર પડી જવી જોઈએ. બીજું શિરોબિંદુ Q છે, એટલે B ને સંગત શિરોબિંદુ Q અથવા તો ખૂણો B, એને સંગત ખૂણો Q. ત્રીજો શિરોબિંદુ C છે, અહીં એની એની સાથે સંગત P છે, એટલે કે C અને P એકબીજાની સંગત શિરોબિંદુ છે. અને શિરોબિંદુ આગળ ખૂણાની રચના થાય માટે તમે એને ખૂણો C અથવા ખૂણો P દર્શાવી શકો છો. આકૃતિ દોર્યા વિના આ સંગતતાને આધારે તમે કયા શિરોબિંદુને કયો શિરો એના બીજા ત્રિકોણનું શિરોબિંદુ સંગત છે એ દર્શાવી શકો છો. ખૂબ જ સરળ પ્રકરણ છે આ, જો ધ્યાનથી સમજીએ. ચલો પહેલાં જોઈએ PQ. અહીં છે PQ, આકૃતિમાં જોઈએ આપણે તો PQ સંગતતાને આધારે કરી દઈએ તો PQ એટલે કે AC અથવા CA. જુઓ PQ એનું CB થશે. પહેલાં આપણે આકૃતિમાં PQ શોધીએ. PQ અહીં છે BC અથવા તો CB, BC અથવા તો CB લખી શકો છો તમે, કારણ કે PQ અહીં છે, અહીં તો R છે. જુઓ QP અથવા તો PQ લખાશે, QP અથવા PQ લખો. તો એને સંગત બીજું અને ત્રીજું શિરોબિંદુની ગણતરી કરવાની છે, BC અથવા તો CB, એટલે PQ ને સંગત CB. બીજું ખૂણો Q ને સંગત ખૂણો B. ચલો ખૂણો Q મધ્યમાં છે, અહીં પણ આકૃતિ જોયા વિના પણ કરી શકો છો તમે. અહીં મધ્યમાં ખૂણો B છે, એટલે જુઓ ખૂણો Q ને સંગત ખૂણો B છે. અને ત્રીજું છે RP. ચલો પહેલાં અહીંયા RP જોઈએ, એટલે કે પહેલું અને છેલ્લું શિરોબિંદુ, એટલે કે RP ને સંગત અહીં પહેલું અને છેલ્લું શિરોબિંદુ AC છે. RP રેખાખંડ RP સંગત રેખાખંડ AC, એટલે કે સંગતતા ABC ને સંગત RQP. PQR નથી જુઓ, RQP એ પ્રમાણે અહીં લેવાનું છે. નો અર્થ એ છે કે A સંગત R, B સંગત Q અને C સંગત P. આકૃતિ વિના તમે સંગતતાને આધારે એને દર્શાવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે કંઈ આપણે અભ્યાસ કર્યો એને તમે આ રીતે નોટબુકમાં નોંધી શકો છો ટૂંકમાં, અને યાદ રાખી શકો છો કે એકરૂપતા શું છે એનો પ્રાથમિક ખ્યાલ. બે વસ્તુ એકરૂપ હોવાના સંબંધને એકરૂપતા કહે છે. એકરૂપ એટલે કે એક સમાન. એકરૂપતા માત્ર સમતલી આકૃતિને જ નહીં, ત્રિપરિમાણીય આકારોને પણ લાગુ પડે છે, જેની સમજ અત્યારે પુસ્તકમાં તમને આપી. એકરૂપતાનો સંકેત આ પ્રમાણે છે. જો બરાબરની ઉપર સહેજ થોડી વાંકી લીધી. હવે એકરૂપ રેખાખંડો, જે બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તેને એકરૂપ રેખાખંડ કહેવાય. હમણાં જ આપણે જોઈ ગયા 6-6 સેમીના AB અને CD છે માટે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ CD. એકરૂપ ખૂણા, સમાન માપના ખૂણા હોય, એકરૂપ ખૂણા હોય, જે પણ આપણે અત્યારે પુસ્તકમાં જોયું, તમે નોટબુકમાં આ થિયરી નોંધી શકો છો, યાદ રાખી શકો છો. એકરૂપ ત્રિકોણ, જો અહીં ત્રિકોણમાં તમને અહીં સમજાવી દઈએ, આકૃતિમાં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ને એકરૂપ દર્શાવ્યા છે, એને સંગત બિંદુ આપ્યા છે, એને સંગત P, B ને સંગત Q, C ને સંગત R. હવે આ જે બધી નિશાની છે એ દર્શાવે છે કે જુઓ AB અહીંયા આ નિશાની છે તો PQ અહીંયા આ નિશાની, બંનેની નિશાની સમાન છે, એટલે કે બંનેના માપ સમાન છે એમ સમજવું, કારણ કે માપ આપ્યા નથી તો સમાન છે એમ નિશાની દર્શાવી. AC અને PR ના માપ સમાન છે, બંનેની નિશાની સમાન છે. એટલે BC
અને ક્યુઆરના માપ સમાન છે, એટલે ત્રણ રેખાખંડો એકબીજા સાથે એકરૂપ છે, સંગતતા ધરાવે છે અને એકરૂપ છે. ખૂણો એક્સ, ખૂણો એક્સ નથી સોરી, ખૂણો એ અથવા તો શિરોબિંદુ એ, અહીં ક્રોસની નિશાની છે, ક્રોસની નિશાની છે, એક્સ નથી, આ ક્રોસની નિશાની સમજો, બંનેની નિશાની સમાન છે. એટલે કે ખૂણો એ એને સંગત પી છે અને ખૂણો એ એકરૂપ ખૂણો પી આપણે કહી શકીએ. જો અહીં બી ફૂદડી જેવી નિશાની છે બંનેની, બી અને ક્યુ, ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ કહી શકીએ અને બી ને સંગત ક્યુ છે, બંનેના માપ સમાન છે એમ સમજવું, સમાન નિશાની છે, સમાન નિશાની. જુઓ અહીં ખરાની નિશાની છે, ખરાની નિશાની ખૂણા સી અને ખૂણા આર આગળ છે, એનો મતલબ કે સી ને સંગતાર છે અને સી એકરૂપ ખૂણો સી એકરૂપ ખૂણો આર છે એમ કહેવાય, એટલે ખૂણા સી અને ખૂણા આર નું માપ સમાન છે, સંગતતા પણ દર્શાવી છે અને એકરૂપતા પણ દર્શાવી છે. આ રીતે માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. અહીં નિશાનીઓ આ સંકેતોનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે માપ દર્શાવ્યા નથી, દરેક વખતે માપ દર્શાવવામાં આવતા નથી, એટલે સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે કે આ બાજુઓ સરખી છે, આ ખૂણાઓ સરખા છે, એ પ્રમાણે દર્શાવવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એકરૂપતા વિશે આપણે અભ્યાસ કર્યો, તેને આધારે સ્વાધ્યાય 7.1 નો અભ્યાસ કરી લઈએ, જે તમે તમારી નોટબુકમાં નોંધી શકો છો. એક ઇન્ફેક્ટ લખવાનું જ રહેશે તમારે સ્વાધ્યાય નોટબુકમાં. ખાલી જગ્યા જુઓ, બે રેખાખંડ એકરૂપ હોય ત્યારે ત્યારે જ થાય જ્યારે બંનેની લંબાઈ સરખી હોય. હમણાં જ આપણે શીખાઈ ગયા, એકવાર પુસ્તકમાં ને એકવાર નોટબુકમાં અભ્યાસ કર્યો એટલે ખ્યાલ આવી જાય તમને. ધ્યાનથી તમે અભ્યાસ કરશો તો ખૂબ જ સરળ છે. બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70° છે, બીજા ખૂણાનું માપ 70° જ હોય. જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી લખીએ ત્યારે તેનો સાચો અર્થ અહીં માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી એમ સમજવું, એટલે કે સ્મોલ એમ જે છે ને તેને માપ, આ ભૌમિતિક ભાષા છે, સ્મોલ એમ કેપિટલ એમ ભૂલથી પણ લઈ નહીં લખવું, એટલે કે માપ દર્શાવવામાં આવે છે ને માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી. પ્રશ્ન બે, એકરૂપ આકારના ઉદાહરણો રોજિંદા જીવનમાં આપો. જુઓ ઘણા બધા છે, અહીં તમે અસંખ્ય ઉદાહરણ આપી શકો છો, 2000ની નોટ, 500ની નોટ, એક જ લેટર પેનના કાગળ, એક જ પેકેટની બિસ્કીટ, આ સિવાય અસંખ્ય ઉદાહરણ તમે આપી શકો છો. પુસ્તકમાં પણ આપણે જોયા ટિકિટ છે, એક જ બીબાના રમકડા વગેરે. પ્રશ્ન ત્રણ, જો સંગતતા એબીસી અને એફઈડી, ઈએફડી નથી એફઈડી, એક એક મૂળા એક એક આલ્ફાબેટ એક એક શિરોબિંદુને ખૂબ ધ્યાનથી વાંચું. એફઈડી માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફઈડી છે તો બધા ત્રિકોણને અનુરૂપ એકરૂપ ભાગો લખો. બધા ત્રિકોણના બધા ત્રિકોણના કુલ 6 ભાગ છે, 3 ખૂણા અને 3 બાજુ, દરેકે દરેક આપણે લખીએ એકરૂપ ખૂણા, 3 ખૂણા હોય અને 3 બાજુ હોય. સંગતતા એફઈડી છે, ધ્યાનમાં રાખવાનું આકૃતિ વિના પણ આપણે લખી શકીએ, એને સંગત એફ છે, બીને સંગત ઈ છે અને સીને સંગત ડી છે. પહેલા આ ત્રિકોણની બાજુ લખી કાઢો, જુઓ તમે એકદમ ઇઝી છે આ એકરૂપતા દર્શાવવી. ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી અહીં તમે લખી કાઢો. એકરૂપતા દર્શાવવાની છે એટલે એકરૂપની નિશાની કરો. અને હવે ખૂણા એ સાથે કયું બિંદુ છે, એફ, અહીં ખૂણો એફ, બી સાથે ઈ, અહીં ઈ, સી સાથે બી, ખૂણો બી. ખૂણાઓની એકરૂપતા દર્શાવાઈ ગઈ. બાજુઓની એકરૂપતા, એ બી સાથે એફ ઈ, બી સી સાથે ઈ ડી અને એ સી સાથે એફ ડી. સૌથી પહેલા ત્રિકોણ એબીસી માં આપણે બાજુઓ લખી કાઢીએ, એકરૂપ બાજુઓ એ બી બી સી એ સી, રેખાખંડ એ બી બી સી એ સી, એકરૂપતાની નિશાની લખી દો. હવે એને આધારે બાજુના ત્રિકોણમાંથી લખો, પહેલું અને બીજો શિરોબિંદુ એફ ઈ, બીજું અને ત્રીજું શિરોબિંદુ ઈ ડી, છેલ્લું અને પહેલું શિરોબિંદુ ડી એફ, અહીં ડી એફ રેખાખંડ છે, બાજુ એટલે રેખાખંડ જ હોય, ત્રિકોણની બાજુ તો રેખાખંડ જ હોય. આ રીતે તમે સરળતાથી બે ત્રિકોણોની એકરૂપતા દર્શાવી શકો છો, પરંતુ સંગતતા આપેલી હોવી જોઈએ. પ્રશ્ન ચાર, ત્રિકોણ ડીએફ એકરૂપ ત્રિકોણ બીસીએ હોય તો ત્રિકોણ ડીએફ ના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ બીસીએ ના ભાગ લખો. અહીં તો આપણે 6 એ 6 ભાગ લખ્યા, અહીંયા એ લોકોએ 4 જ માંગ્યા છે, આપી દઈશું. લખી શકીએ છીએ આપણે ખૂણો ઈ, જુઓ સંગતતા ત્રિકોણ ડીએસ એકરૂપતા જ દર્શાવી દીધી છે સીધે સીધી, તો ખૂણા ઈ સાથે હોય છે. જુઓ અહીં ડીઈએફ એકરૂપ બીસીએ, પહેલું શિરોબિંદુ ડી છે, બીજું ઈ છે અને ત્રીજું એફ છે, બીજા ત્રિકોણમાં પહેલું બી છે, બીજું સી છે અને ત્રીજું એ છે. આ 4 દર્શાવવાના છે, બધા 6 એ 6 નથી દર્શાવવાના. ખૂણો ઈ તેની સાથે ખૂણો સી, જો ખૂણો ઈ મધ્યમાં છે, અહીં ખૂણો સી મધ્યમાં છે, ખૂણો ઈ એકરૂપ ખૂણો સી. બીજું છે ઈ એફ, ચલો શોધવામાં ઈ એફ, બીજું અને ત્રીજું અહીં છે સી ઈ, અહીં ખૂણો એફ, અહીં ખૂણો એ, જો ખૂણો છેલ્લો એફ છે, અહીં છેલ્લો ખૂણો એ છે, ડી એફ એકરૂપ ખૂણો બી એ, જો ડીએફ અહીં છે, ડીએફ
तो અહીં થશે બી એ પહેલું અને છેલ્લું શિરોબિંદુ પહેલું અને છેલ્લું શિરોબિંદુ રેખાખંડ ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે ત્રિકોણની શરતોનો અભ્યાસ કરીશું